26મો દિવસ તમારી ભૂલોને આશીર્વાદ સમજો. તમારા પર થયેલ જખમોને જ તમારી તાકાત બનાવો. ઓપરા વિને, જન્મ 1954, મીડિયા પર્સનાલિટી અને બિઝનેસ વુમન. આ પૃથ્વી પર કોઈ વ્યક્તિ હશે ખરી કે જેણે ક્યારે ભૂલ ન કરી હોય? પ્રત્યેક ભૂલ ખરેખર તો એક વરદાન જ છે. આજનું આ પ્રકરણ ઉપરના વિધાનની સાબિતી છે. પ્રત્યેક ભૂલ તમને વધુ તાકાત બક્ષે છે. નાના બાળકને સાયકલ શીખતું જોયું છે, તે કેટલી વાર પડે, આખરે ઘૂંટણ છોલાઈ જાય. ઘણી બધી ભૂલો બાદ બાળક સાયકલ ચલાવતા શીખે તો ખરું જ. ક્યારેક બાળક પડતું હોય કે રડતું હોય, ત્યારે આપણે તે બાબતોને જાજું મહત્વ પણ નથી આપતા, કેમ કે આપણે જાણીએ છીએ કે અંતે તો પરિણામ સારું જ આવવાનું છે. ભૂલો કર્યા વગર, રડ્યા વગર કે પડ્યા વગર સાયકલ ન શીખાય. આપણે મોટા થયા બાદ ભૂલ કરીએ તો એને કેમ આપણું મોટું સ્વરૂપ આપી દઈએ છીએ? બાળકો પણ એ જ નિયમો પર લાગુ પડે છે. તે જ પરિપક્વ પુખ્ત પર લાગુ પડે છે. છતાંય આપણે તો દુખી થઈ જઈએ. આજથી આ બાબતે સ્પષ્ટ થશો તો જીવનમાં દુઃખ નહીં રહે કે આપણે સૌ ભૂલો કરીએ છીએ. અને જો ભૂલો નહીં કરીએ તો નવું શીખી નહીં શકીએ, હોશિયાર તથા સમજદાર પણ નહીં બની શકીએ. આપણને સૌને ફ્રીડમ ઓફ ચોઈસ મળેલ છે. આપણે જે કોઈ પસંદગી કરીએ તેમાં ભૂલો કરવાનો પણ અબાધિત અધિકાર આપણે મેળવીએ છીએ. અમુક ભૂલો ચોટદાર હોય છે, તેનાથી શારીરિક માનસિક વેદના પણ પહોંચી શકે છે. ભૂલ વ્યર્થ ત્યારે જ જાય જ્યારે આપણે તેમાંથી કંઈ શીખીએ નહીં. શીખવું નહીંનો મતલબ થાય કે ભૂલ કરવા માટે, અર્થાત એ કામ માટે કરેલ મહેનત પાણીમાં ગઈ. આકર્ષણના નિયમ મુજબ તો આપણે પદાર્થ પાઠ ન લઈએ ત્યાં સુધી એ ભૂલ અનેક વાર કરવાના છીએ. કોઈપણ ભૂલથી દુઃખ પહોંચવાનું મુખ્ય કારણ પણ એ જ છે કે સર્જનહાર આપણને તેમાંથી શીખ આપે છે કે હવે આ જ ભૂલનું પુનરાવર્તન ન કરીશ. આપણા સૌનો સૌથી મોટો દુર્ગુણ કયો છે? હું તો માનું છું કે પોતાની ભૂલનો ક્યારેય સ્વીકાર ન કરવો તે સમગ્ર માનવ જાતનો સૌથી મોટો દુર્ગુણ છે. આપણે દોષનો ટોપલો અન્ય પર ઢોળી દેવા તત્પર હોઈએ છીએ. વિદેશોમાં હાઈવેની આસપાસ પોલીસવાળા ગાડી છુપાવીને આવતા જતા વાહનોને સ્પીડિંગ માટે પકડે છે. ઘણી સ્થળે છુપા કેમેરા પણ મૂકેલા હોય છે. રડાર જેવા અત્યાધુનિક સાધનો દ્વારા જ્યારે ઝડપી કાર પકડાય ત્યારે તેના ડ્રાઈવરો મોટેભાગે ભૂલ કબૂલ કરવાને બદલે જાત જાતના બહાના કાઢે છે. મોટાભાગના લોકો તો હાસ્યાસ્પદ વર્તણૂક કરે છે. સાહેબ, તમે ચોકીમાં બેસવાના બદલે આવા જાડી છાંકરામાં છુપાઈને આવા ધંધા કરો તો અમે તો પકડાઈ જઈએ ને. ભાગ્યે જ કોઈ માઈનો લાલ પોતાની ભૂલ કબૂલે છે કે સોરી ઓફિસર, મેં આજે મારી ગાડી ખરેખર હદ બહાર ઝડપથી ચલાવી છે. આપણી ભૂલ માટે આપણે અન્યને દોષિત તો ગણાવી દીધા, હવે પરિણામ શું આવશે જાણો છો? આપણી ભૂલનું પરિણામ અન્યને ભોગવવું પડશે તથા નુકસાન પણ અન્યના ભાગે આવશે. એ સંજોગોમાં આપણે શું શીખીશું? આપણે એ જ ભૂલ વારંવાર કરવાના. હું અને તમે, આપણે સૌ માણસ છીએ. માનવ માત્ર ભૂલને પાત્ર. ભૂલ તો આપણું ભૂષણ છે. ભૂલને ભૂષણ ક્યારે માનવું? ત્યારે જ કે જ્યારે તમે તેમાંથી કંઈ બોધપાઠ લો. બાકી તો જીવનમાં ભૂલોની વણઝાર સર્જાશે અને તમારા દુઃખનો પાર નહીં રહે. જ્યારે તમને ભૂલમાંથી કોઈ જ માર્ગ ન દેખાતો હોય ત્યારે ઊંડો વિચાર કરશો તો કૃતજ્ઞતા બતાવવાના ઘણા કારણો મળશે. ધારો કે તમારાથી ભયંકર ભૂલ થઈ. આ સમયે મહેરબાની કરીને અન્ય પર દોષનો ટોપલો ઢોળવાની તક શોધવાના બદલે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક શોધજો. શોધશો તો અવશ્ય મળશે. જે મિનિટે તમે કૃતજ્ઞતા વ્યક્ત કરશો તે મિનિટે તમે ખૂબ ચમત્કાર સર્જશો.
ભૂલનું વરદાનમાં રૂપાંતર થશે। આપણા આકર્ષણના નિયમ મુજબ ભૂલ વધુ સંખ્યામાં ભૂલોને આકર્ષિત કરે છે અને વરદાન વધુ વરદાનને આકર્ષિત કરે છે। તમને શું ગમે? ચાલો એક ક્રિયા કરીએ। જીવનમાં તમારાથી થયેલી ગયેલી કોઈ પણ એક ભૂલ વિશે વિચારો। ભૂલ નાની હોય કે મોટી કોઈ ફરક નથી પડતો। તમને યાદ રહી ગઈ હોય તથા યાદ આવે ત્યારે મનમાં આજે ખટકો વાગતો હોય તેવી ભૂલ। ધારો કે તમારા પાડોશી, નજીકના મિત્ર, સંબંધી કે ભાગીદાર સાથે ભૂલવાનું થઈ ગયું। ત્યારબાદ સંબંધોમાં કટુતા વ્યાપી હોય, હવે સંબંધ પહેલાં જેવો ન રહ્યો હોય, કોઈક વ્યક્તિ પર તમે આંખ મીચીને ભરોસો મૂક્યો હોય, તેણે જ તમારો વિશ્વાસઘાત કર્યો, અરે કોઈના ભલા માટે કે બચાવવા માટે તમે જૂઠું બોલ્યા હો અને ફસાઈ ગયા હો, પૈસા બચાવવા માટે તમે સસ્તી ચીજવસ્તુ ખરીદી લાવ્યા હો અને છેવટે મહેંગા રોએ એક બાર, સસ્તા રોએ બાર બાર જેવી તમારી હાલત થઈ ગઈ હોય, પૈસાના રોકાણ અંગેનો તમારો નિર્ણય ઊંધો પડી ગયો હોય, આવી કે આ સિવાયની કોઈ પણ ભૂલ યાદ કરો। હવે એ ભૂલને તમારી ચમત્કારની ક્રિયાથી આશીર્વાદમાં તબદીલ કરવાની છે। ચમત્કાર માટે શું જોઈએ? કૃતજ્ઞતા દર્શાવવાની જરૂર પડે, ખરું ને? તમને આ કામ અઘરું લાગતું હોય તો થોડી મદદ કરું। તમે સ્વયં તમારી જાતને બે પ્રશ્ન પૂછો। હું એ ભૂલમાંથી શું શીખ્યો? એ ભૂલના કયા સારા પરિણામો આવ્યા? પ્રત્યેક ભૂલમાંથી જે શીખવા મળે તે જ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટેના મુદ્દા બની જાય છે। ગમે તેટલી ભયંકર ભૂલમાંથી પણ કંઈક તો શીખવા મળે જ છે। ખરેખર તો જે ભૂલ મોટી તેમ પદાર્થ પાઠ પણ મોટો। ભૂલના પરિણામે જે બનાવો બને તેમાં અમુક સારા ફળ મળે છે, અમુક પરિણામોને કારણે તમારું ભવિષ્ય સુધરી જાય છે। તમે જે ભૂલ પસંદ કરી છે તેના વિશે મનોમંથન કરો, તેને કારણે તમને જે 10 મુદ્દા શીખવા મળ્યા હોય તે તારવીની લિસ્ટ બનાવો। આ લિસ્ટ ડાયરી, જનરલ કે કમ્પ્યુટરમાં નોંધો। સાવ સાદું ઉદાહરણ લઈએ, તમે સ્પીડમાં ગાડી ચલાવતા હતા ત્યારે પોલીસે તમને પકડીને દંડની પાવતી પકડાવી હતી, તે પ્રસંગ યાદ કરો। એ પ્રસંગમાંથી કૃતજ્ઞતા વ્યક્ત કરવાના 10 મુદ્દા શોધો। દાખલા તરીકે, એક, હું તો પોલીસનો આભાર માનું છું કે એક્સિડન્ટમાંથી મને બચાવી લીધો, આટલી સ્પીડમાં ગાડી ચલાવીએ તો અકસ્માત જ થાય। 2, સાચું કહું તો એક વખતે મારું ધ્યાન ક્યાંક બીજે જ હતું, રસ્તા પર તો નહોતું જ, ભલું થજો પોલીસનું કે મને પકડ્યો। 3, મારી કારના ટાયરો પણ જૂના થયા છે, આવા ટાયરો સાથે આટલી ઝડપથી મોટર ડ્રાઈવ ન કરાય, થેન્ક્સ ટુ પોલીસ કે મને ટાયર બ્રસ્ટ થવાના જોખમમાંથી ઉગારી લીધો। 4, પોલીસે જો આ ચેતવણી ન આપી હોત અને મને દંડ ન ફટકાર્યો હોત તો ભવિષ્યમાં હું આનાથી મોટા ગુનામાં પકડાઈ જાય એમ માનું છું કે સોળીનો ઘા સોયથી ટળ્યો, હવે હું વધુ સાવચેત રહીશ, થેન્ક્સ। 5, પોલીસ માટે મને ખરેખર માન થાય છે, હું તો ખોટા ઘમંડમાં જ રાચતો હતો કે આપણને કોણ પકડવાનું છે, આપણો તો ગાડી પર ફૂલ કંટ્રોલ છે, પોલીસને કારણે મારી શાન ઠેકાણે આવી ગઈ કે સ્પીડિંગને કારણે હું ખુદ તથા અન્યના જાન સાથે ગંભીર ખેલ ખેલી રહ્યો હતો। 6, પોલીસનો તો જેટલો આભાર માનું તેટલો કમ પડે, વિચારું છું કે મારી જગ્યાએ કોઈ બીજું ઝડપથી વાહન ચલાવતું હોત તથા મને અને મારા કુટુંબીજનોને કંઈક થયું હોત તો, બાપરે, વિચાર માત્રથી ગાત્રો થીજી જાય છે। 7, પોલીસ ડિપાર્ટમેન્ટ પોતાના કામ પ્રત્યે જે લગન રાખે છે તેથી જ આપણો સમાજ સુરક્ષિત રહે છે, મારા અને મારા પરિવારની સુરક્ષા માટે આભાર, આ ડિપાર્ટમેન્ટ રોજ રોજ કેટલા હૃદયદ્રાવક દ્રશ્યો બનાવો જુએ છે, આમ છતાં તેમનો ઉદ્દેશ તો આપણી સુરક્ષા જ હોય છે, તેમનો તો આભાર માનવો જોઈએ। 9, હા છેવટે હું સુખરૂપ ઘેર તો પહોંચી ગયો, મારા કુટુંબીજનો સામે આવી હેમકમ ઊભો છું, તેનું શ્રેય પોલીસને જ જાય છે। 10, પોલીસનો સૌથી વધુ આભાર તો એટલા માટે માનું છું કે ઝડપની મજા અને મોતની સજા એ તો હું જાણું જ છું, પરંતુ એ ઉપરાંત ઘણું બધું થઈ શક્યું હોત, પોલીસ દ્વારા મને સાઈડમાં ઊભો કરી દેવામાં આવ્યો અને એ તો તદ્દન નહિવત તકલીફ ગણાય, વધુ વિચારું
ત્યારે થાય છે કે બચી જવા માટે ઈશ્વરનો પોલીસનો જેટલો પાડ માનું તેટલો ઓછો છે। આજે જ તમને વિનંતી કરું છું કે તમે જેને તમારી સૌથી મોટી ભૂલ ગણાવતા હોય તે અંગે ઉપર મુજબની ક્રિયા કરો। વિચારો કે આ ક્રિયાથી ચમત્કાર જરૂર થશે, તમારા પર કૃપાનો વરસાદ થશે, આથી વધુ કોઈને શું જોઈએ। મેજિક પ્રેક્ટિસ નંબર 26, તમારી ભૂલોને આશીર્વાદ સમજો। નંબર 1, તમારા પર થયેલી કૃપાઓની ગણતરી કરો। 10નું લિસ્ટ બનાવો, કારણ લખો, લિસ્ટને ફરીથી વાંચીને પ્રત્યેક મુદ્દા બાદ 3 વાર આભાર વ્યક્ત કરો। ખૂબ જ હૃદયપૂર્વક થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ કહો। નંબર 2, જીવનમાં તમે કરેલી એક ગંભીર ભૂલ યાદ કરો। નંબર 3, એ ભૂલને કારણે તમને શું શીખવા મળ્યું, એ ભૂલના ફળ સ્વરૂપે જે 10 સારા પરિણામો મળ્યા હોય તેની લેખિત નોંધ કરો। નંબર 4, આ કામ જો અઘરું લાગતું હોય તો તમારી જાતને આ 2 પ્રશ્નો પૂછો। ભૂલે મને શું શીખવ્યું, ભૂલના કયા સારા પરિણામો આવ્યા। નંબર 5, આજ રાત્રે ઊંઘતા પહેલા ખાસ યાદ રાખીને જાદુઈ પથ્થરની ક્રિયા કરવાની છે। દિવસ દરમિયાન બનેલા બનાવોમાંથી શ્રેષ્ઠ બનાવની યાદ કરીને 3 વાર થેન્ક યુ દ્વારા કૃતજ્ઞતા વ્યક્ત કરો। આવતીકાલના દિવસ 27 માટે તમે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।